શરમણીય દર્શનમ મંદહા સરચિરાનંદમ ભુજમપુજ તમ સુર્ન રત્મર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની અસીમ કૃપાથી આ કથા પ્રસંગો એનું આયોજન થયેલું છે સર્વ પિતૃઓના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભગવાને પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામી તેમજ વક્તા મહોદય વિવેક સ્વામી એમના હૃદયમાં એવી પ્રેરણા કરી કે આવો કથા પ્રસંગ એનું આયોજન કરો કે જેથી કરીને સર્વ જે કોઈ પિતૃઓ કોરોનાના પ્રસંગે જે દેહનો ત્યાગ કર્યો હોય તો એની મુક્તિ થાય તો વાલા ભક્તો આ નિમિત્તે આ પ્રસંગનું આયોજન થયેલું છે એ નિમિત્ત છે અને હું તો એમ કહું છું કે પિતૃઓ એનો તો મોક્ષ થશે પણ એમના જે પરિવારો સમજા એની જ્યારે જિંદગી પૂરી થશે ને ત્યારે એનો પણ મુક્તિ થશે એનો પણ મોક્ષ થશે કારણ કે આવો પ્રસંગ એમના યજમાનો બન્યા હોય પિતૃઓના મોક્ષ માટે તો એના યજમાનો બન્યા હોય જે જે કોઈ હોય નાના મોટા સ્વયં જે યજમાનો હોય સ્વયંસેવકો હોય આ પ્રસંગમાં જેણે ઝીણી મોટી સેવા કરી હોય સર્વનું ભગવાન એ શ્રેય કરે એવી ભગવાન સ્વામિનારાયણના ના પ્રાર્થના કરું છું વાલા ભક્તો આવી આત્યંતિક કલ્યાણ કરનારી છે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ લખે છે કે જેને કથા વાર્તામાં બેસવાની ટેવ નહીં હોય એની કોરની એટલી અટકળ કરવી કે એનામાં રૂડા ગુણ કલ્યાણકારી ગુણ ક્યારેય પણ નહીં આવે કથા વાર્તાથી જ કલ્યાણકારી ગુણો આપણામાં આવે છે જગત થી નિર્વાસનિક બનાય છે ભગવાનના ધર્મમાં નિષ્ઠા આવે છે ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા લાગે છે જે જે કાંઈ સદ્ગુણો કલ્યાણકારી આપણામાં આવે એનું કારણ મૂળ કારણ કથા છે સમજા માટે કથા વાર્તા એ જ કલ્યાણકારી ઉત્તમમાં ઉત્તમ સાધન છે અને એ કથા વાર્તા એ આવા સત્સંગમાં આપણને મળે છે એમાં લખ્યું છે કે જે દી તે દી સત્સંગ કરશો તૈય પામશો પાર સર્વ તીર્થનું ફળ એ છે વેદ વચન નિર્ધાર વેદ વચન નિર્ધાર તે માનો મહાપ્રતાપ નથી કાંઈ છાનો કહે ગોવિંદરામ ભવસાગર તો તરશો જે દિ તેદી સત્સંગ કરશો સત્સંગ કરવાથી જ આપણામાં સદ્ગુણો કલ્યાણકારી ગુણો આવે છે માટે ભગવાન સ્વામિનારાયણે આવો કળીકાળમાં સત્સંગ પ્રવર્તાવેલો છે સત્સંગને એમ ભગવાને એવો અર્થ કર્યો છે કે સત્સબ્દના પરમબ્રહ્મ સાધ્વશ્ચ તદાશ્રિતા પ્રોક્તા સદિયો ધર્મશ્ચ

એ એના સમાગમથી જીવાત્માને એ મોક્ષ પ્રાપ્ત થાય છે તો સાધ્વશ તદાશ્રિતા પ્રોક્તા તદિયો ધર્મશ્ચ એ ભગવાને એને અવા સંતોએ કહેલો જે કાંઈ ધર્મ એ જુઓ તો સત્સંગનું કારણ છે ધર્મશ્ચ શાસ્ત્રમ ત્રે ત્રચ ત્રિકાશ્રયમ ભગવાન સંતો એના આશ્રયવાળું જે શાસ્ત્ર છે ભગવાનને સંતો એનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર છે એ કલ્યાણકારી છે તો આવી રીતે આ સત્સંગને વિશે ભગવાન શ્રી હરિએ ચારેય મુક્તિના કારણ એ બતાવેલા છે તો વાલા ભક્તો તમને આવો યોગ મળ્યો છે આવા સંતોનો સમાગમ મળ્યો છે અને પૂજ્ય સંતો આ બગસરા ગામને આંગણે રહીને આવી રીતે સત્સંગની પ્રવૃત્તિ કરતા કરતાં આવું નવ્ય ભવ્ય સુશોભિત અને બંસીપાળ જે પથ્થર કહેવાય એનાથી કલા કારીગરીથી શિલ્પકળાથી ભરપૂર એવું આ મંદિર બાંધે છે તો એ મંદિરમાં પણ તમે જે જે કાંઈ સેવા કરો છો ને સમજા જે જે કાંઈ સેવા કરો છો આ સમસ્ત પિત્રોના મોક્ષાર્થે અથવા બીજી સેવા કરતા હોવ એ બધોય સેવાનો પ્રવાહ આ મંદિર માં વપરાશે આ મંદિર હજારો વર્ષ સુધી જુઓ તો અનંત આત્માઓનું કલ્યાણ કરનારું બની છે ભગવાન સ્વામિનારાયણ બિરાજ છે સમજા ભગવાન ના પૂર્વ અવતારો એની પણ મૂર્તિઓ સ્થાપન થશે તો વાલા ભક્તો ખરેખર તમે ધનભાગી છો કે આવા સંતોનો યોગ ને સમાગમ મળ્યો છે માટે ભલા ભક્તો બળિયા છો ને વિશેષ બળિયા થઈને રહેજો સત્સંગ વિના આ જીવાત્માની મુક્તિ કોઈ રીતે થતી નથી ભલે માનો કે ભરતજી હતા ભરતજી ભગવાનના તો પુત્ર હતા ઋષભદેવ ભગવાનના નવખંડ પૃથ્વીનું રાજ મૂક્યું એનો કેવો વૈરાગ્ય કહેવાય કેવો ત્યાગ કહેવાય સમજા અને વનમાં જઈને તપશ્ચર્યા કરતા હતા પણ સત્સંગ નહોતો ત્યાં જેને કારણે મૃગના બચામાં સ્નેહ થયો એ પણ દયાએ કરીને સ્નેહ હતો સ્વાર્થે કરીને નહોતો કામનાએ કરીને નહોતો દયાથી કરીને દયા તો ગુણ કહેવાય પણ ભગવાન વિના ભગવાનના ભક્તોને જે બીજે સ્નેહ થાય તો એનાથી જરૂર બંધન થાય ભરતજી એને જીવો તો મૃગના બચામાં હેત થવાથી ભગવાન વિના મૃગના બચામાં હેત થવાથી અંતકાળે એની સ્મૃતિ રહે અને ત્રણ ત્રણ જન્મ લેવા પડ્યા એટલે આવા તો અનેક પ્રસંગો છે આપણે કથા સાંભળી આ ધ્રુવજી એણે કેવી તપશ્ચર્યા કરી ભગવાન જુઓ તો છ મહિનામાં પ્રસન્ન થયા દર્શન આપ્યા અને વરદાન માગવાનું કીધું પણ એને સત્સંગ નહોતો જોઈએ એવો સત્સંગ નહોતો માતા સુનીતિ બહુ સારા હતા એણે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રેરણા કરી ઈલાજ બતાવ્યો સમજા પણ સત્સંગને સત્સંગ વિના એણે માયક સુખ માગ્યું પિતાના પિતાએ પણ ન ભગવું હોય એવું રાજગાદી એ મને પ્રાપ્ત થાય કે આ લોકનું નાશવંત માઇક વસ્તુ માગ્યું પણ જો સત્સંગ હોય ને તો એવું કાંઈ ન માગે પ્રહલાદજીને સત્સંગ હતો માતાના ઉદરમાં હતા ત્યારે નારદજી જેવા સંતનો સમાગમ હતો તો ભગવાને એની સર્વ પ્રકારે રક્ષા કરી આપણે જાણીએ છીએ સર્વ પ્રકારે રક્ષા કરી અને પછી ભગવાન છે જે વરદાન આપું તો કે માગે માગે ભગવાન નહીં અને માગે એ ભક્ત નહીં સમજા ભગવાન છે માહિક વસ્તુ માગે આ માહિક વસ્તુ આપે ભક્તને સમજા ન આપે તો જે માહિક વસ્તુ માગે એ ખરો ભક્ત ન કહેવાય માટે તમે ઇન્દ્રિયો સમુદાય તમે આ મારી રક્ષા કરીને હું રક્ષા નથી માનતો જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણના ગણથી અંત શત્રુ કામ ક્રોધા કામ ક્રોધા રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ લો આવા પ્રહલાદજી એને સંતનો સમાગમ હતો તો દરેક શાસ્ત્રમાં પ્રહલાદજીના ગુણ ગવાણા કારણ કે નિષ્કામ ભક્ત હતા તો વાળા ભક્તો તમારે અમારે સૌ કોઈને નિષ્કામ ભક્ત થવાની જરૂર છે જ્યાં સુધી સકામ ભક્ત રહેશો ને ત્યાં સુધી અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય સમજા કોઈ પ્રકારની વાસના રહેશે કામના રહેશે તો અક્ષરધામમાં નહીં જવાય માટે વાલા ભક્તો આવી કથા વાર્તા સાંભળીને આવા સંતોનો સમાગમ કરી અને જુઓ તો નિષ્કામ ભક્ત થવું વાસનાય રહિત થવું ઘરલા પ્રથમ પ્રકરણના સાઠાના વચરાર્થમાં કલ્યાણના મોક્ષના સાધનમાં મોટામાં મોટું સાધન કયો સમજા તો કે નિર્વાસનિક થવું એ ભલે આપણે ગમે તેટલી માળા ફેરવી હોય સમજા સેવા કરી હોય કઈ કર્યું હોય પણ જો વાસના રહે તો ક્યાં ગયા તો ક્યાંય નહીં પછી સત્સંગી હોય તો ભલે ને સંત હોય તો ભલે પણ વાસના રહે તો એ વાસના ટાળવા માટે પાછો જન્મ લેવો પડે માટે વાલા ભક્તો આવી કથા વાર્તા સાંભળી નિર્વાસનિક થઈ અને ભગવાનની સર્વોપરી ઉપાસના કરજો જરૂર જરૂર આપણા આત્માનું કલ્યાણ થશે તો આ સાચી વસ્તુ જાણવાને માટે આ સત્સંગ છે આવા સંતનો સમાગમ છે માટે કોઈ રીતે આપણામાં ભક્ત પણ આમાં કસર ન રહે અને નિર્વાસનિક થઈ એકાંતિક બની અને ભગવાનની ભક્તિ કરવી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ આ ચાર સાધનો જેને જીવનમાં પરિપૂર્ણ કહેવાય તો આપણે એકાંતિક થાય અને ભગવાન રાજી થાય એવું જીવન જાવી જીવી અને આજ્ઞા અને ઉપાસના ગુણાતાન સ્વામી કે બે પાંખો છે પક્ષીઓ છે અને બે પાંખ મજબૂત હોય ને તો એ આકાશમાં ઉડી શકે એમ આપણને આજ્ઞા એટલે ધર્મ માત્ર એમાં આવી ગયો ભગવાનની આજ્ઞા અને ભગવાનની સર્વોપરિપણાની ઉપાસના આ બે પાંખો મજબૂત છે તો આપણે પામી તો વાલા ભક્તો ખરેખર તમે તો ધનભાગી છો કે આવા સંતનો કાયમ સમાગમ મળ્યો છે પૂજ્ય પાઠ સમજા અખંડ ભગવાનને ધારી રહેલા એવા સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી અને આવા વક્તા જુઓ તો વિવેક સ્વામી જેવા સંતોનો સમાગમ છે માટે ભક્ત કોઈ આમાં કોઈ ન નરીએ એ જો એ જ મારે અંતમાં કહેવાનું છે અને ભગવાન સહજાનંદ સ્વામી સૌનું મંગળ કરે જેણે જેણે ઉત્સવમાં નાની મોટી સેવા કરી હોય સર્વનું ભગવાન મંગળ કરે અને સર્વનું શ્રેય કરે એવી ભગવાનના ચરણ પ્રાર્થના કરી વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ